કે એક તરફ મંદીનો માર છે બીજી તરફ મહામારીનો કહેર છે તેવામાં હવે રાજ્યની સરકારે પોતાની તિજોરી ભરવા માટે જનતાના ખભા પર મોંઘવારીનો ભાર નાખી દીધો છે। સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે જેનો તમામ રાજકીય પક્ષો સહિત રાજ્યની જનતા પણ વિરોધ કરી રહી છે। ત્યારે કેવા છે એ વિરોધના સૂર જોઈશું આ રિપોર્ટમાં। एक तरफ मंदी बीजी तरफ मोंघवारी। त्रीजी तरफ महामारी जेना भरडा में देश नो दरेक नागरिक आवी चुक्यो छे। तेवामां पेट्रोल डीजल ना भाव कोई सरकार वधारे तो आओ ज हाल गुजरात में थयुं छे। राज्य सरकारे मोंघवारीना मारमां पोतानी तिजोरी भरवा माटे जनताना खभा पर भारण वधारी दीधुं छे जेथी हवे पेट्रोल अने डीजलना भाव 2-2 रूपिया वधी गया छे। आवुं करवा पर अंदाजित 1500-1800 करोड़नी सरकारनी वार्षिक आवक वधी जशे। परंतु सरकारना निर्णयनो जनता जोर शोरथी विरोध करी रही छे। बीजी तरफ कोंग्रेस भाव वधाराना विरोधमां रस्ता पर आवी गई छे। कांग्रेसना कार्यकर्ताओए बेनरो साथे सूरत वडोदरा अने राजकोट सहित राज्यना अलग अलग जिल्लाओमां विरोध नोंधाव्यो साथे ज भाव वधाराने पाछो खेंचवानी मांग करी। आ तरफ वडोदरामां कांग्रेसना कार्यकरो भाव वधाराने लईने रस्ता पर आवी गया हता। केटलाक कार्यकरोए तो हाईवे पर टायरो सळगावी रस्तो ब्लॉक करवाना पण प्रयासो कर्या हता ज्यारे केटलाक कार्यकरो रस्ता पर ज बेसी गया हता जे बाद पुलिसे आ विरोध ने रोकवा कोंगी नेताओं नी अटकायत करी हती। बिन संवेदनशील सरकार जारे आटलो भाव वधारी रही छे प्रजा ऑलरेडी पीसाई रही छे एनो विरोध करवा माटे आजे अमे भाग्या थया छे अने आ જોઈ રહ્યા છે સત્તાનો ઉપયોગ કરીને આ લોકતંત્ર માને દેશની અંદર પ્રજા માટે અવાજ ઉઠાવવાનું ભી બંધ કરી દેનારી આ સન્મુક્તિર સરકાર સામે લડાઈ છે। ભાઈ આ પોલીસ નો અત્યાચાર છે અને રાજ્ય સરકાર ના સેવાથી આ સમગ્ર ગુજરાતની જનતાએ રાજકોટ શહેરની જનતાએ ચલાવી ના લેવો જોઈએ। એક નવ વ્યક્તિને જો આ પોલીસ સાયકલ લઈને ના નીકળવા દેતી હોય તો એમાં પોલીસ દોષિત નથી, રાજ્ય સરકાર દોષિત છે અને એમને ડાયરેક્ટ સૂચના આપવામાં આવી છે કે કોંગ્રેસના નામે એક પણ કાર્યક્રમ થવો ન જોઈએ। એટલે અત્યાચાર બંધ કરો, સમગ્ર ગુજરાતની જનતાએ આની નોંધ લેવી જોઈએ। આ તરફ રાજકોટ અને સુરતમાં પણ આ જ પ્રકારે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક મહામારીના કાળમાં કોંગી નેતાઓ કલમ 144 નું પાલન કરતા ચૂકી ગયા જેથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। આ તો થઈ રાજકીય વાત, પરંતુ આમ જનતાનો શું આંક? લોકડાઉનમાં લાખો લોકોની રોજગારી છીનવાઈ છે, લાખો લોકોની આવક ઘટી છે, તેવામાં સરકાર પોતાની આવક વધારવા માટે જનતાને જ લૂંટશે? જરા જનતા શું કહે છે તે પણ સાંભળો। સરકારને અત્યારે સમજવું જોઈએ કે એક તો લોકડાઉનના હિસાબે અત્યારે રોજગારી મળી નથી બરાબર બધાને, અને એ ઉપરથી અત્યારે એક તો પેટ્રોલનો ભાવ વધારે છે, આમાં સામાન્ય માણસ ઘરે તો ઘરે શું, આમાં બધાને તકલીફ પડે જ છે। અત્યારે સામાન્ય વર્ગને અત્યારે બધી તકલીફ પડે છે, બહુ વધારે તકલીફ પડે છે, કારણ કે પેટ્રોલના ભાવ 67 માંથી 10 દિવસમાં 74 રૂપિયા 6-7 રૂપિયા વધ્યા છે, બહુ તકલીફ પડે છે બધા। સવાલ અહીં એ થાય છે કે આ માહોલમાં જનતાના ખભા પર ભારણ વધારવું કેટલું યોગ્ય છે? લોકોની આવક ઘટી છતાં સરકાર લોકોને જ લૂંટશે? આ માહોલમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા કેટલા યોગ્ય? સરકારી તિજોરી ભરવા જનતાનું શોષણ કેટલું યોગ્ય? હાલ તો આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે, તો બીજી તરફ જનતા પણ ભારોભાર સરકારથી નારાજ છે। તેવામાં જોવાનું રહ્યું કે આવનાર સમયમાં ભાવ વધારાના પડઘા કેવા પડે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ।